સદગુરુ, હું વાત કરવાની શરૂઆત પણ કરી. ઓ તમે બોલો છો, મને લાગ્યું કે તમે મૌની છો. પણ શું તમે 30,000 કિલોમીટર જાતે સવારી કરીને કંઈ વધુ પડતું નથી કરી રહ્યા? આ જોખમી છે. હું સૌથી ખરાબ હવામાનમાંથી પસાર થવાનો છું. હું યુરોપિયન શિયાળાનો અને યુદ્ધનો સામનો કરીશ. 100 દિવસો અને આ બધું હાઈ બાય કરવાને બદલે માટી બચાવો કહો. માટી બચાવો, કારણ કે જો આપણે અત્યારે આ નહીં કરીએ તો આપણે જાતે જ સારા જીવનને બાય બાય કરી દઈશું. 100 દિવસો. બૂમ. ગૌરવ અનુભવું છું તમારી સાથે આજે અહીં ઊભા રહીને આ વાતચીત કરવા બદલ. સૌ પ્રથમ આ પહેલ માટે મારી તમામ શુભેચ્છાઓ અને અભિનંદન. આ એક મોટી જવાબદારી છે જે તમે ઉપાડી છે. હું, તમે જાણો છો, હું એક નાનકડા શહેરમાંથી આવું છું અને ઘણા બધા અનાજ, દાળ, ચોખા, શાકભાજી તે ગામડામાંથી આવતા હતા અને હવે તેની ગુણવત્તા નોંધપાત્ર રીતે બગડી ગઈ છે. તેથી હું તમને પૂછવા માંગતી હતી, હું આ વાર્તાલાપ તમને એ પૂછીને શરૂ કરવા માંગુ છું, આ ચળવળ કેટલી મહત્વપૂર્ણ છે ખેડૂત સમુદાય માટે? મને કહો, માટી વગર ખેતી થશે? તો પછી તે ખેડૂત સમુદાય માટે સૌથી વધુ મહત્વપૂર્ણ છે અને તે દરેક માનવી માટે સૌથી વધુ મહત્વપૂર્ણ છે જે કંઈક ખાય છે. માત્ર એવું હોવાનું જણાય છે અથવા ઓછામાં ઓછા થોડા ઘણા લોકો દાવો કરે છે કે એવા થોડા યોગીઓ છે જેઓ માત્ર સૂર્યપ્રકાશ લે છે અને તેઓ કોઈ ખોરાક ખાતા નથી. તેઓ ઠીક છે, બીજા બધા માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે વિશ્વના દરેક જવાબદાર વૈજ્ઞાનિકો નિર્દેશ કરી રહ્યા છે કે 2045 સુધીમાં આપણે 40% સુધી ખોરાકનું ઉત્પાદન કરીશું અને આપણી વસ્તી 9 અબજથી વધુ થઈ જશે. તે એક આપત્તિજનક વિશ્વ હશે. તે એવી દુનિયા નથી કે તેમાં તમે જીવવા માગો છો, ન તો એવી દુનિયા કે જ્યાં તમે તમારા બાળકોને છોડી જવા માગો છો. તો શું તે ખેડૂત માટે મહત્વપૂર્ણ છે? બિલકુલ. અત્યારે ભારતમાં બધી જગ્યાએ તમે ખેડૂતોની આત્મહત્યા વિશે સાંભળ્યું હશે. યુ હર્ડ ઓફ ફાર્મર સુઈસાઇડ્સ ઓલ ઓવર? હા. વર્ષ 2000થી અત્યાર સુધીમાં 3 લાખથી વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. હજુ કેટલા મૃત્યુ પામવા જોઈએ? આ મુદ્દા પર આપણે ઊંઘી પણ કેવી રીતે શકીએ? લોકો તેને એ રીતે સમજાવશે કે આ બેંક લોનના કારણે છે, ક્યાં તો ફલાણા કારણે છે. તમે મને કહો, જો તમે ખેડૂત હો, જો તમારી માટી સમૃદ્ધ હોય અને તમે ઓછામાં ઓછું તમારા પોતાના પરિવાર માટે ખોરાક પેદા કરી શકતા હો, તો શું તમે તમારી જાતને મારી નાખશો? ના, ક્યારેય નહીં. નિશ્ચિતપણે નહીં, બરાબર ને? તેથી આપણે આને સંબોધવાની જરૂર છે. આત્મહત્યા થાય છે કારણ કે ક્ષીણ થઈ ગયેલી જમીન પરની ખેતી હૃદય દ્રાવક છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં 50% ખેડૂતોએ છેલ્લા 12 વર્ષમાં એક પણ ડોલર કમાયો નથી. વિશ્વના સૌથી ધનાઢ્ય દેશ યુનાઇટેડ સ્ટેટ્સમાં કોઈ પણ ચોક્કસ વ્યવસાયમાં સૌથી વધુ આત્મહત્યાઓ ખેતી સમુદાયમાં થાય છે. તેથી હાલમાં સ્થિતિ આવી છે. શું તેનાથી ખેડૂતને કોઈ ફરક પડે છે? બિલકુલ. તમારે કેટલાક ખેતરોની મુલાકાત લેવી જોઈએ, એવા ખેતરો કે જેને અમે પુનર્જીવિત કર્યા છે. જુઓ, ખેડૂત કેટલો ખુશ છે, તેનું જીવન કેવું છે. માત્ર આર્થિક દ્રષ્ટિએ જ નહીં, માત્ર તે જમીન પર હોવાનો આનંદ જે સમૃદ્ધિ અને ઉર્જાથી ભરપૂર છે. તો સદગુરુ, તમે આ પહેલ ઉપાડી છે, પણ માફ કરશો, હું તમને પૂછું છું, તમે અનુઠા છો તેમ છતાંય 26 દેશોમાં 30,000 કિલોમીટર જાતે સવારી કરીને તેને થોડું વધુ પડતું નથી કરી રહ્યા? ઓન અ બાઇક અક્રોસ 26 કન્ટ્રીઝ. જુઓ, 3 લાખ ખેડૂતો આત્મહત્યા કરે છે. જો હજુ પણ એક રાષ્ટ્ર અને સમાજ તેના પર શાંતિથી ઊંઘી શકે છે, તો લોકોને ઉત્તેજિત કરવા માટે કશાકની જરૂર છે, ખરું ને? તો મારા જીવનના આ તબક્કે તમને શું લાગે છે કે હું 35-25 વર્ષનો છું? હું 65 વર્ષનો છું, ઠીક છે? તેથી મારા જીવનના આ તબક્કે હું આ દુનિયામાં જે મુકામે છું તેના માટે હું ખૂબ જ આરામથી જીવી શકું છું. હું જ્યાં પણ જાઉં ત્યાં લોકો મારી સંભાળ રાખે છે. હું જાણું છું, તેથી જ મેં કહ્યું તમે અનુઠા છો. મારે કરવાની જરૂર નથી, મારે આ દુનિયામાં કોઈને કંઈ સાબિત કરવાની જરૂર નથી, કારણ કે હું જે છું તે હું છું અને ગમે ત્યાં વિશ્વના કોઈ પણ ખૂણે હું જાઉં, લોકો અત્યંત આરામ અને સુખાકારીમાં મારી સંભાળ રાખશે. મારે કોઈ વસ્તુની માલિકીની જરૂર નથી, લોકો મારી સંભાળ લેશે.
પરંતુ અત્યારે એક પેઢી તરીકે જો આપણે આ નહીં કરીએ તો આપણે તેનો ગંભીર રીતે અફસોસ કરીશું. કારણ કે જૈવ વિવિધતાનું નુકસાન જે રીતે થઈ રહ્યું છે, જો તમે તેને બીજા 30-40 વર્ષ સુધી ચાલવા દેશો તો તેને પાછું ફેરવવામાં 150-200 વર્ષ સુધી લાગી જશે. પરંતુ જો આપણે તે અત્યારે કરીએ તો 10-15 અથવા વધુમાં વધુ 20 વર્ષમાં આપણે નોંધપાત્ર પરિવર્તન લાવી શકીશું. આ એક સંકલ્પ છે, આ એક જવાબદારી છે, અને આ આપણી પેઢીનો પણ એક વિશેષાધિકાર છે. કારણ કે આપણે સમયના તે વળાંકમાં છીએ જ્યાં આપણે બદલાવ લાવી શકીએ છીએ. મને લાગે છે કે આપણે બદલાવ લાવવો જોઈએ. તો શું તે જોખમી છે? તે જોખમી છે. હું સૌથી ખરાબ હવામાનમાંથી પસાર થઈશ. હું યુરોપિયન શિયાળાનો અને યુદ્ધનો સામનો કરીશ. અરેબિયન ગરમી ત્યાં લગભગ 38-40 ડિગ્રી છે. યુરોપમાં ઘણી જગ્યાએ તે શૂન્યથી નીચે છે. જ્યારે હું ભારતમાં પ્રવેશ કરીશ ત્યારે ભર ચોમાસું હશે. તો હું કપરી પરિસ્થિતિમાં મુકાવાનો છું. પરંતુ તમે આ બધું અમારા માટે, સમગ્ર માનવજાત માટે કરી રહ્યા છો. કારણ કે હું માણસ છું. તમારો આભાર. જો હું અલગ પ્રજાતિ હોત તો મેં કર્યું ન હોત. હું જાણું છું સદગુરુ, જ્યારે આપણે માટી બચાવો વિશે વાતો કરી રહ્યા છીએ ત્યારે તમે પણ ઉલ્લેખ કરી રહ્યા છો. તમે સ્થળાંતર, ભૂખમરો, ગરીબીનો ઉલ્લેખ કરી રહ્યા છો. હું માત્ર એક આધ્યાત્મિક સાધક માટે તે કેવી રીતે મહત્વપૂર્ણ છે તે અંગે બીજો દ્રષ્ટિકોણ ઈચ્છતી હતી. કમનસીબે આ શબ્દ આધ્યાત્મિક તમામ પ્રકારની ધાર્મિક સંસ્થાઓ દ્વારા હાઈજેક થઈ ગયો છે, અને તેઓ કહે છે કે આધ્યાત્મિકનો અર્થ છે ઉપર જુઓ. આત્મા આકાશમાં નથી, તે અહીં છે, બરાબર. તેથી આત્માને સંપૂર્ણ રીતે જીવંત હોવા માટે શરીર જીવંત હોવું જોઈએ, મન જીવંત હોવું જોઈએ, ઉર્જાઓ પણ હોવી જોઈએ. જ્યારે આ વાતાવરણ હશે ત્યારે જ પ્રાણ આકાશમાં ઉડી શકશે, નહીંતર નહીં. અને તમે ઈચ્છો તો કોઈ પણ વૈજ્ઞાનિકને પૂછો. આજે ઘણું પર્યાપ્ત વિજ્ઞાન છે, પરંતુ તમારે તે પ્રકારના ટુકડે ટુકડાના પ્રકારમાં વિજ્ઞાનની જરૂર નથી. જો તમે જુઓ કે તમે સારી રીતે પોષિત છો. સારી રીતે પોષિત એટલે કે બધા પોષક તત્વો કે જે તમને તમારા ખોરાકમાં જોઈએ છે તે ખોરાકમાં છે, કારણ કે માટી સમૃદ્ધ છે. તમે એક મહિના માટે તે પ્રકારનો ખોરાક ખાઓ અને જુઓ તમે કેવું સારું અનુભવશો. અને માત્ર ત્યારે જ જ્યારે તમે કોઈ વસ્તુને કારણે નહીં પરંતુ તમારા પોતાના સ્વભાવથી ખરેખર સારું અનુભવો, ત્યારે જ તમે આનાથી પરે શું છે તે જોશો. ભયાવા લોકો તેનાથી આગળ જોશે નહીં. તેઓ ફક્ત તેમની આજની સમસ્યાઓનું સમાધાન કરવાનો પ્રયાસ કરશે. જો તમને તમારા જીવનમાં કોઈ સમસ્યા નથી તો તમે ઠીક છો. જો તમે અહીં બેસો તમે આનંદિત છો. આ તે છે જ્યારે તમે જોશો બહાર શું છે. લોકો બીજી રીતે વિચારે છે. લોકો અત્યારે એવું વિચારે છે, એ લોકો જે કોઈ પ્રકારની તકલીફમાં છે, જેમને પીડા કે કોઈ પ્રકારનું દુઃખ છે, તેઓ બધા મંદિર કે જ્યાં કંઈ પણ જઈને ભગવાનને શોધશે. ધેટ ઇઝ નોટ સ્પિરિચ્યુઆલિટી. આ આધ્યાત્મિકતા નથી. આ તમારી સમસ્યાઓનો એક સરળ ઉપાય શોધવાનો પ્રયાસ છે, બરાબર. કારણ કે જો તમે વિશ્વમાં જોશો બધી પ્રાર્થનાઓ કમનસીબે તેમાંની 90% આ પ્રકારની હોય છે. પ્રિય પ્રભુ મને આ આપો, મને પેલું આપો, મને બચાવો, મારું રક્ષણ કરો. આ પોતાનું જીવન ટકાવવાની જવાબદારી બીજા પર નાખવા જેવું છે. આધ્યાત્મિકતા એ પોતાનું જીવન ટકાવવાની જવાબદારી બીજા પર નાખવા વિશે નથી. આધ્યાત્મિકતા એ તમારી જીવન ટકાવી રાખવાની જરૂરિયાતોમાંથી બહાર નીકળવા વિશે. એકદમ સાચું. મારો ફક્ત એક છેલ્લો પ્રશ્ન છે, અમે કેવી રીતે મદદ કરી શકીએ? કોઈ વ્યક્તિ કે જેની પાસે સોશિયલ મીડિયા ફોલોઈંગ હોય અથવા એકાઉન્ટ હોય, અમે બધા જ, અમે આમાં કેવી રીતે મદદ કરી શકીએ અને યોગદાન આપી શકીએ? જુઓ, દરેક મનુષ્ય મદદ કરી શકે છે, કારણ કે આપણે લોકશાહી રાષ્ટ્રોમાં જીવીએ છીએ, જેનો અર્થ છે લોકશાહી રાષ્ટ્રમાં એકમાત્ર વાસ્તવિક ચલણ છે તે છે સંખ્યા. અમે ઈચ્છીએ છીએ કે આખી દુનિયા માટીની વાત કરે. 21 માર્ચથી 100 દિવસ સુધી માટી વિશે કંઈક બોલે. દરેક વ્યક્તિ માટી વિશે બોલે. તમારે મારા વિશે કશું કહેવાની જરૂર નથી. તમારે મને ટેકો આપવાની જરૂર નથી. તમે માટી વિશે બોલો. આજે આપણી પાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બધાને એકીકૃત કરવા અને કેટલા લોકો માટી વિશે વાત કરતા હતા તે જોવાનું સાધન છે. જો રાજકીય પક્ષો અને સરકારોને ખ્યાલ આવે કે 60%થી વધુ મતદારો માટીની વાત કરી રહ્યા છે, તો શું તમને લાગે છે કે તેઓ તેને આગામી વખતે ચૂંટણીનો મુદ્દો નહીં બનાવે? બિલકુલ બનાવશે તેઓ, અને તેનાથી ઘણો મોટો બદલાવ પણ આવશે. ફેરફાર કરવાની જરૂર હોય તો લોકોએ તે આશય દર્શાવવો પડશે. તેથી અત્યારે આ બધું જ તે વિશે છે. સમગ્ર ચળવળ વિશ્વમાંથી વિવિધ રાષ્ટ્રોના નાગરિકો પાસેથી એ આશય મેળવવાનો છે કે આપણે આપણા જીવન અને ભાવિ જીવનોની લાંબા ગાળાની સુખાકારીનો હેતુ ધરાવીએ છીએ. કારણ કે અત્યારે આપણે અજાત બાળકની માટીનો વપરાશ કરી રહ્યા છીએ. તે સાચું છે. તે એક ક્રૂર વસ્તુ છે. તે એક ખૂબ જ ક્રૂર વસ્તુ છે.
પરંતુ આપણે તે કરી રહ્યા છીએ માત્ર એટલા માટે કે તમે આનંદપૂર્વક અજાણ છો તેનો અર્થ એ નથી કે તે થઈ રહ્યું નથી તેથી અત્યારે આપણે અહીં છીએ તમે ગમે તે કરો દરેક વ્યક્તિ આ 100 દિવસ માટે 21 માર્ચથી 100 દિવસ માટે ઓછામાં ઓછી 10 મિનિટ આ સંદેશને દૂર સુધી પહોંચાડવા માટે ઓછામાં ઓછી 10 મિનિટ ફાળવો ફક્ત શેરીમાં કોઈને મળો અને તેના વિશે કંઈક કહો આ એક ગંભીર મુદ્દો છે દરરોજ કોઈ નવી વ્યક્તિને મળો અને કૃપા કરીને તેમને કહો કારણ કે આ જરૂરી છે અને આ બધું હાય બાય કરવાને બદલે માટી બચાવો એમ કહો કારણ કે જો આપણે અત્યારે આ નહીં કરીએ તો આપણે જાતે જ સારા જીવનને બાય બાય કરીશું જીવનની ભલાઈ આપણાથી દૂર જતી રહેશે સદગુરુ આ બાબતે હું સંપૂર્ણપણે તમારી સાથે છું અને આ કાર્ય આ ચળવળ આ પહેલ ઉપાડવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર કારણ કે આપણું કાર્ય આપણો ગ્રહ છે બરાબર કારણ આપણો ગ્રહ માત્ર મારો ગ્રહ જ નથી આ આપણો ગ્રહ છે મિત્રો તમે તેમને સાંભળ્યા અને આપણે બધાએ સાથે ચાલવું પડશે માટી બચાવો ચાલો આપણે તેને સાકાર કરીએ 100 દિવસ 100 દિવસ 100 દિવસ દરરોજ 100 દિવસ બૂમ ઓકે તમારો આભાર તમારો ખૂબ ખૂબ આભાર